નમસ્તે વિદ્યાર્થી મિત્રો શ્રી પરિશ્રમ વિદ્યાલય કુતિયાણાના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગણિત વિષયના જનરલ ટોપિક ત્રિકોણના પ્રકાર અને ક્ષેત્રફળના સૂત્રો એટલે કે ત્રિકોણના પ્રકારોના અલગ અલગ ક્ષેત્રફળના સૂત્રો વિશે અભ્યાસ કરશું વિદ્યાર્થી મિત્રો મુખ્ય રત્રે ત્રિકોણના ત્રણ પ્રકારો જ હોય છે કાટકોણ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ અને સમદ્વિપુચ્છયબ આપણે અહીંયા ચાર પાડીએ જેના કારણે આપણે ક્ષેત્રફળ આ ત્રણેય પ્રકારોના ક્ષેત્રફળના સૂત્ર મેળવવામાં સરળતા રહે હવે તો સૌપ્રથમ ત્રિકોણ શું છે એના વિશે આપણે થોડીક માહિતી મળીએ એક ત્રિકોણ એટલે શું રેડી કે ત્રિકોણ એ ત્રણ રેખાખંડોથી બનેલો એક સાદો વક સાદો બંધ વક્ર છે રેડી સાદો બંધ વક્ર છે કેટલા રેખાખંડોથી ત્રણ રેખાખંડોથી થી એટલે આપણે આ પ્રકાર વિશે જ હવે સામાન્ય જે આપણે સાદો ત્રિકોણ લીધો એના વિશે જ વિસ્તૃત ચર્ચા કરીએ કે ત્રિકોણ એ ત્રણ રેખાખંડથી બનેલો એક સાદો બંધ વક્ર છે તો આ ત્રણ રેખાખંડથી એક બંધ વક્ર બનાવું આ રેખાખંડ એક આ રેખાખંડ બીજું અને આ રેખાખંડ ત્રણ રેડી બની ગયું આ ત્રણ રેખાખંડથી બનતો સાદો બંધ વકરેલ આને શું કહેવાય ત્રિકોણ રેડી મને નામ આપી દઉં આ એ

રેડી તો આની આપણે ક્ષેત્રફળ પરિમિતિનો થોડોક ખ્યાલ મળી લઈએ અને પરિમિતિ ગોતવીએ તો શું થાય પરિમિતિ એટલે ખબર કે જે પણ કોઈ પણ વક્ર અથવા કોઈ પણ આકાર આપ્યો એને શું કરવાનું એનું બધાય માપનો એની જે બાજુ આપ્યો એના માપનો સરવાળો તો એ તમને શું મળે પરિમિતિ અહીંયા આ બાજુ એથી બી બાજુનું શું આપ્યું એ રેડી બીથી સી બાજુનું માપ શું છે બી અને સીથી એનું સી રેડી તો આ તમને શું મળે ત્રિકોણની પરિમિતિ રેડી હવે વાત કરીએ ત્રિકોણના રેડી તો છેત્રફળ બરાબર શું થાય હવે ખાસ રેડી છેત્રફળ બરાબર શું રેડી છેત્રફળ બરાબર થાય વિદ્યાર્થી મિત્રો અહીંયા એકના છેદમાં બે ગુણ્યા પાયો ગુણ્યા ઊંચાઈ અથવા બે રેડી આ ક્ષેત્રફળનું સૂત્ર છે પણ તમને પાયો એટલે શું એ ખબર નથી આ ઊંચાઈ શું છે ત્રિકોણમાં એ કંઈ ખબર તો એના વિશે આપણે જોઈએ રેડી આ જે છે ને ત્રિકોણ બી સી રેખાખંડ રેડી આ બી સી રેખા છે ને એને ત્રિકોણનો પાયો કહેવાય રેડી આ શું થશે ત્રિકોણનો પાયો રેડી એને ઇંગ્લિશમાં કહેવાય બેઝ રેડી એટલે એને બેઝ ઉપરથી બી પણ કહી શકો હવે વાત રહી ખાલી ઊંચાઈ અથવા વેધની તો ત્રિકોણના કોઈ પણ શીરો બિંદુ એથી રેડી હું આ એક શિરો બિંદુ લો એથી એની સામેની બાજુએ એ લીટી દોરવા રેડી એ કેટલાના ખૂણે છેદવી જોઈએ નેવુંના ના ખૂણે જો છેદે તો એ ત્રિકોણની શું થઈ ગઈ ઊંચાઈ ઊંચાઈને એચ આઠ એટલે રેડે કોઈ ત્રિકોણના કોઈ પણ શિરોબિંદુએથી એ શિરોબિંદુની સામેની બાજુએ રેડે રેખાખંડ દોરતા એ રેખાખંડ નેવુંના ખૂણે હોય તો એ રેખાખંડને શું કહેવાય ત્રિકોણની ઊંચાઈ રેડે તો આપણે શું થશે એકના છેદમાં બે તો કોન્સ્ટન્ટ રેડી પાયો બેઝ બેઝ ઉપરથી આપણે એને શું કહીએ બી રેડી અને ઊંચાઈ કેવી થશે એચ એટલે તમે આમ કહી શકો એક પાયો ગુણા ઊંચાઈ રેડી ઊંચાઈ રાખજો બધા આપણે ઊંચાઈ લેશું બધે ને એક સરસ કે ઊંચાઈ હંમેશા કેટલાને ખૂણે છે જે હમણાંની બાજુને નેવું ને ખૂણે રેડી આ થયું આપણે સામાન્ય ત્રિકોણ હજી આનું એક સૂત્ર છે ત્રિકોણનું બીજું સૂત્ર ક્ષેત્રફળનું સૂત્ર ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એક આવું સૂત્ર છે વર્ગુણમાં એસ એસ માઇનસ એ એસ માઇનસ બી અને એસ માઇનસ સી હેડે આ આ આ ત્રિકોણની આ ક્ષેત્ર આ સૂત્રની મદદથી પણ તમે ત્રિકોણનું ક્ષેત્રફળ ગતિ અહીંયા જુઓ એ બી અને સી આ બાજુના માપૈપા એ બી અને સી જો તમને ત્રિકોણની ઊંચાઈ ન આપી હો અને બાજુના માપૈપા હોય તો તમે આ સૂત્રના મદદ વડેથી ક્ષેત્રફળ તો પ્રશ્ન થાય કે અહીંયા એસ શું છે તો એસ બરાબર અહીંયા એમ થાય એ પ્લસ બી પ્લસ સી બાય ટુ રેડે એ બી સી આ કાર્ય એવા હતું પરિમિતિ લખી દીધી રેડી એ બી પ્લસ સી શું છે આપણી પાસે ત્રિકોણની પરિમિતિ તો માપ આપેલા બાજુના માપના અડધા કરો તો તમને શું મળે એસની કિંમત હવે તો બધી છે જો એસની કિંમત આના ઉપરથી મળી જાય એ બીસીની આ રીતે પણ તમે ક્ષેત્રફળ મેળવી શકો રેડી હવે જોઈએ આપણે બીજો પ્રકાર કાટકોણ ત્રિકોણ રેડી કાટકોણ ત્રિકોણ એટલે શું એનું છેત્રફળ શોધવાનું કઈ રીતે એ હવે આપણે જોઈએ રેડે ત્રિકોણનો બીજો પ્રકાર છે કાટકોણ ત્રિકોણ તો પ્રશ્ન થાય કાટકોણ ત્રિકોણ એટલે હું તો કંઈ નહીં કે જે ત્રિકોણનો ખૂણા એક ખૂણાનું માપ નેવું અંશ રેડી હું આમ દોરી નાખું પેલા આકૃતિ એટલે સમજવામાં સરળ તારીએ રેડી આ એક મેં ત્રિકોણ દોર્યો હું નામ આપી દઉં આ એ સિરો બિંદુ બી અને સી રેડી કાટકોણ તરીકે જે ત્રિકોણમાં એક ખૂણાનું માપ કેટલું હોય નેવું અંશ હોય તો તે ત્રિકોણને શું કહેવાય કાટકોણ ત્રિકોણ રેડી તો આપણે ખબર ટોટલ ત્રણેય એટલે ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી રેડી બરાબર ત્રિકોણમાં કેટલું થાય એકસો ને એસી અંશ તો આ એક નેવું અંશ થઈ ગયો તો સ્વાભાવિક છે કે આ બે ત્રિકોણના ખૂણા કેવા હશે નેવું ઓછા રેડી એટલે કોઈ પણ ત્રિકોણનો જો કોઈ એક ખૂણાનું નેવું અંશ હોય તો ત્રિકોણને શું કહેવાય કાટકોણ ત્રિકોણ તો આનું ક્ષેત્રફળ ગોતું હોય તો રેડી તો આપણે ક્ષેત્રફળ બરાબર લખીએ સૂત્ર આપણી પાસે છે જ હવે આ રેડી આ વ્યાપક સૂત્ર છે વર્ણાપ ગુણા પાયો ગુણા ઊંચે રેડી તો આ તો જો આપણે પાયો તો થઈ ગયો રેડી આનું નામે આપી દીધું એ બી અને સી બાજુની ઊંચાઈ આપણે સેન્ટીમીટરમાં માપ આપીએ તો આપણી પાસે પાયો તો છે બીથી શું છે ત્રિકોણનો પાયો તો એને આપણે બેઝ કહી લેવા વન હાફ વીણા પાયો એટલે આપણી પાસે બેઝ હવે પ્રશ્ન રહ્યો અહીંયા ઊંચાઈનો રેડી હવે જુઓ તમે તો અહીંયા આપણે ઊંચાઈ આ લોકો આ શિરોમિંદિરથી આમ લવ તો આ ના ખૂણે છેદતું નથી અને છેદે પણ અહીંયા જુઓ આપણે શું કીધું હતું કે નેવુંના ખૂણે છે તેની ઊંચાઈ આર્યું આ તો છે જ જુઓ આ છે ને એ બી રેડી રેખાખંડ એ બી છે એ ત્રિકોણની એક બાજુ ઉપર જો નેવુંના ખૂણે જ છેદે છે તો એની ઊંચાઈ શું થઈ ગઈ આજ હું થઈ ત્રિકોણની ઊંચાઈ એટલે આની ઊંચાઈ થઈ જાય છે એટલે સૂત્ર આવશે વન આ બી એ અથવા તમે સહી કહો કે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ એકના છેદમાં બે ગુણ્યા પાયો ગુણ્યા કાટકોણ ખૂણાને સમાવતી ઊંચાઈ વાળી બાજુનું માપ રેડી આ થયું આપણે કાટકોણ એક આમાં ખાસ વિદ્યાર્થી મિત્રો પાયથાગોરસનો પ્રમેય પ્રમય ખાસ ઇમ્પોર્ટન્ટ ભણસો તાર આવશે જ પાયથાગોરસનો પ્રમેય રેડી ખાસ હવે તો યાદ રાખવાનું છે હવે તો દસમા ધોરણમાં સાબિત અગર મોસ્ટ ટાઈમ ફી આ પ્રમાણે ચાર માર્કમાં વારંવાર પૂછાય તો દસમા ધોરણમાં અત્યારે ખાસ આપણે એટલું યાદ રાખવા પાયથાગોરસનો પ્રમેય શું કહીએ કે કાઠકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ રેડી કર્ણનો વર્ગ બરાબર કાઠ સમાવતી કાઠ સમાવતી બંને બાજુઓનો ના વર્ગનો સરવાળો વર્ગના સરવાળો શું કીધું કે પાયથા કર્ણ કર્ણ તો ખબર આપણે કાઠ ખૂણો એટલે સામેની કહેવાય કર્ણ એટલે આ તમારે શું થઈ જશે કર્ણ અને આ બે બાજુ કેવી થઈ જાય કાઠખૂણાને સમાવતી રેડી આ બે માં આવે એટલે તો શું કર્ણ આપણે શું છે એસી રેડી કર્ણ એટલે એસીનો નો વર્ગ બરાબર શું થશે બે કાઠ ખૂણા ને સમાવતી બાજુ એ બી અને બી

સી સમાન બાજુ માન લો કે આનું માપ એ છે તો આ બધી બાજુનું માપ કેવું હોય એ આ બધી બાજુના માપ કેવા હશે સમાન રેડી એટલે કે સમ બાજુ બધી બાજુ સમાન હોય તો એવા ત્રિકોણને શું કહેવાય સમ બાજુ ત્રિકોણ રેડી હવે આનું મારે છેત્રફળ ગોતું હતું અહીંથી એક મારું રેડી આને ઉના ખૂણે છેદું રેડી માન લો કે મધ્યમાં છેદે છે હવે માન લો કે મારે છેત્રફળ ગોતું હોય તો છેત્રફળ શોધવા માટેનું વ્યાપક સૂત્ર આપણે ખબર શું છે વનઆ ગુણ્યા પાયો ગુણ્યા ઊંચાઈ રેડી તો પાયો તો ખબર છે પાયાનું શું છે એ એટલે અમને ના ગુણ્યા પાયાનો તો આપણે બે જ કહીએ કે એ રેડી ગુણ્યા ઊંચાઈ જો તમને ન આપી હોય તમે અમે ધારી લો એ જ ધારી શકો પણ ન આપી હોય તો તમે હવે ગોતી શકો કોના ઉપરથી આ કાટકોણ પાયો કાઠકોમાં પાયથોગ્રસના પ્રમેય માની લો કે જુઓ આ એક ત્રિકોણ ધારો આ એ પછી અહીં એમને કહીએ આ એક રાખો એટલો ત્રિકોણ રેડી આ એટલો ત્રિકોણ આપણે રાખીએ તો જુઓ મારી પાસે આ કર્ણનું માપ છે એ રેડી આ બાજુનું માપ મારે ગોતું અને આ બાજુ મેં મધ્યમાં એટલે માન લો કે આ એ બાય ટુ અને આ એ બાય ટુ રેડી આખો એ હતું એટલે આ બે અડધો અડધું થઈ ગયું રેડી લ્યો કે આ અહીંથી એટલું માપ બે નું હતું એ જ ન સમજાય તો રેડી આ એટલું માપ કેટલું બે સેન્ટીમીટર છે હવે આ મધ્યગમાં છે રેડી એટલે મધ્યમાં આ બાજુ આ માપ કેટલું છે એ સેન્ટીમીટર આ એ કેટલું થઈ જાય એક સેન્ટીમીટર આ એ છે તો આ એ બાય ટુ અને આ એ બાય આ બાજુનું માપ એ છે એ તો મને મળી જાય એટલે જવો તમને શું કીધું બાજુના કર્ણનું માપ આપ્યું એ રેડી આ આપણે આ બાજુનું માપ આપેલું નથી આ બાજુનું માપ આપ્યું આ બે આપ્યું આના પરથી મને આ જડી જાય તો એ પ્રમાણે ગોતી આપણે રેડી તો હવે મારે અહીંયા ઊંચાઈ ગોતવા માટે શું કરવું પાયથાગરસનો પ્રમેય મારું કયું ત્રિકોણ એ એમ અને સી માટે રેડી ત્રિકોણ એ એમ સી માટે તો શું થશે કર્ણનો વર્ગ એટલે કર્ણ શું થશે એસીનો વર્ગ એટલે હું અહીં લખી નાખું એસીનો સીનો વર્ગ બરાબર કાઠ ખૂણાને સમાવતી બે બાજુઓ રેડી એ એમ અને એમ સી રેડી ત એમનો વર્ગ વત્તા એમ સીનો વર્ગ હવે જો મારે ભાઈ એ સીનું છે એ એમ મારે ગોતવાનું ઊંચાઈ ગોતવાની છે અને એમ સીનું માપ છે મારી પાસે એ બાય ટુ તો હું મૂકી દઉં જે માપાય પહેલાં અહીંયા મને એનો વર્ગ બરાબર એ એમનો વર્ગ એટલે આર્યું એથી એમ આપણી ભાઈ ઊંચાઈ ગોતવાનું તો ખાલી એ કરી નાખીએ એટલે મને ઊંચાઈનો વર્ગ મળી જાય વત્તા એમ સી શું થશે એ બાય નો વર્ગ રેડી હવે થશે એ વર્ગ રેડી આ પ્લસ છે આ સાઈડ માઈનસ એટલે વર્ગ સાથે લઈ લો એટલે એ વર્ગના છેદમાં ચાર બેનો વર્ગ ચાર બરાબર શું મળશે મને ઊંચાઈનો વર્ગ તો ઊંચાઈનો વર્ગ કરો એટલે ચાર એ વર્ગમાંથી એ વર્ગ જાય એટલે ત્રણ વર્ગ બાય ફોર્ક રેડી ત્રણ એ વર્ગના છેદમાં ચાર એનો વર્ગ મૂળ કાઢ્યું એટલે રૂટ ત્રણ એના છેદમાં બે આ મને શું મળે ઊંચાઈ રેડી આ મને શું મળે આ ઊંચાઈ મળી મને આ મળ્યું રૂટ થ્રી એના છેદમાં ટુ રેડી આ મને મળી ઊંચાઈ તો એ મૂકી દીધું આ જે કિંમત મૂકી ઇન્ટુ એ બાય ટુ રેડી ગુણાકાર ગુણાકારમાં છે એટલે આ બે બે કેટલા થઈ જશે ચાર રેડી એટલે એકના છેદમાં ચાર હું આગળ લઈ લઉં રૂટ ત્રણે ઉપર આવી જશે અને એ ગુણાય એટલે એનો વર્ગ એટલે એ એટલે શું છે બાજુનું માપ એટલે તમે આમ કહી શકો રૂટ ત્રણ છેદમાં ચાર બાજુનો વર્ગ રેડી આ સૂત્ર તમારે ધોરણ નવમાં આવે છે એટલે આ સૂત્ર ખૂબ જ ઉપયોગ અને ધોરણ નવમાં નો ઉપયોગ આવે છે રોટરી બાય ફોર બાજુનો વર્ગ હવે છેલ્લો પ્રકાર રહ્યો આપણી પાસે સમદ્રિભુજ કાટકોણ હવે છેલ્લો અને ચોથો પ્રકાર છે વિદ્યાર્થીઓ સમુદ્વી ત્રિકોણ એટલે નામ ઉપર સમ એટલે સમાન દ્વિ એટલે કે બે અને ભુજ એટલે બાજુ જે ત્રિકોણની બે બાજુઓના માપ સમાન હોય તે ત્રિકોણને શું કહેવાય સમદ્વી ત્રિકોણ રેડી આકૃતિમાં એ દોરું સરળ છે નામ આપી દો એ બી અને સી માન કે આ બાજુનું માપ એ છે તો આ બાજુનું માપ એ છે એટલે આ બે બાજુના માપ કેવા છે સમાન અને કે આ બાજુનું માપ બી છે આવા કોઈ ત્રિકોણને શું કહેવાય સમુદ્વી ભૂત ત્રિકોણ આનું ક્ષેત્રફળ પર ગતું હોય તો આપણી પાસે જનરલી જે સૂત્ર છે વુણ્યા પાયો ગુણ્યા ઊંચાઈ રેડી ઊંચાઈ આપણે આ શિરો બિંદુ લંબ લઈ લઈએ રેડિયા ને ખૂણે રેડી હવે તમારી પાસે ઊંચાઈ છે એ નહીં તમારે ગોતવી હોય તો પહેલાં તો આપણે એટલું મૂકીએ વનના પાયાનું માપ શું છે બી રેડી ઊંચાઈનું માપ તમને ખબર હોય ગોતવી તો સેમ ઓલી જ રીતે આ કેટલું છે બી તો આ કેટલું થઈ જાય બી બાય ટુ ને આ કેટલું થઈ જાય બી બાય ટુ બે અડધો અડધો થઈ જાય બીના અડધા જેટલું રેડી વાં આપણે એ બાય હતું અને અહીંયા એ જ સેમ રેજ છે અહીંયા કંઈ નામ આપી દઈએ તમે એમ રેડી એ જ સેમ રેજ છે તમારે ઊંચાઈ જાતે ગોતવાની છે રેડી સ્વાધ્યાય રૂપે તમારે ઊંચાઈ શું કરવાની જાતે ગોતી લેવાની પણ જવાબ હું કહી દઉં ક્ષેત્રફળનો તમને લાસ્ટમાં જવાબ એકના છેદમાં ચાર વર્ગ ગુણમાં ચાર એ વર્ગ માઇનસ બી વર્ગ આવો જવાબ તમને છેલ્લે છેત્રફળનો સમજવી પુત્રિકોણનો મળશે તો વિદ્યાર્થી મિત્રો તો આ હતા આપણા ત્રિકોણના પ્રકારો વિશે અને તેના છેત્રફળના સૂત્રો વિશેની માહિતી રેડી વિદ્યાર્થીઓ આ ડાયરેક્ટ સૂત્રોનો તમારે ઉપયોગ કરવાનો હોય કેમ આવે એ તમારે સાબિતી આપવાની હોય નહીં દાખલાઓમાં આગળના વિડીયોમાં નવા ટોપો સાથે ફરી મળશું ધન્યવાદ